નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસ પ્રવાસે છે. સાંજે 4:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન થશે. વડસર એરફોર્સ સ્ટેશન ખાતે નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે. 16 સપ્ટેમ્બરે સવારે 9:45 વાગે ગાંધીનગરમાં પીએમનો કાર્યક્રમ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. સૌથી મોટી સિંગલ વિમેન કેન્દ્રિત યોજના સુભદ્રાનો શુભારંભ કરશે. પીએમએવાયના 26 લાખ લાભાર્થીના ગૃહપ્રવેશ ઉજવણીમાં પણ જોડાશે. પીએમએવાયજીના 20,000 લાભાર્થીને મંજૂરી પત્રોનું વિતરણ કરશે. આ સાથે 16 સપ્ટેમ્બરે 10:30 કલાકે મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં હાજરી આપશે. મહાત્મા મંદિરમાં રીઇન્વેસ્ટનું ઉદઘાટન કરશે વડાપ્રધાન મોદી. 16 સપ્ટેમ્બરે 1:45 કલાકે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે. સેક્શન 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો સવારી કરશે. તો 16 સપ્ટેમ્બરે 3:30 કલાકે અમદાવાદમાં વિકાસ કામોની ભેટ આપશે. અમદાવાદમાં 8,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી ઓડિશાની મુલાકાતે જશે. સંવાદદાતા અર્પિત આપણી સાથે જોડાયેલા છે. અર્પિત, આજથી 3 દિવસીય વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવવાના છે. વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. તેમના કાર્યક્રમો સાથે તૈયારીઓ વિશે જણાવશો. તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. સૌથી મોટો કાર્યક્રમ કે જે 2 દિવસમાં રહેવાનો છે એ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રહેવાનો છે. ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ કે જે જીએમડીસીની ઓફિસ આવેલી છે એની નજીક આવેલું છે. તમે જોઈ રહ્યા છો કે વિશાળ એક સ્ટેજ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાં પ્રધાનમંત્રી આવવાના છે અને સંબોધન કરવાના છે. અહીંની વાત કરું તો 8,000 કરોડથી વધારેના વિકાસના વિવિધ પ્રકલ્પો છે એનું લોકાર્પણ થવાનું છે, સાથે સાથે ખાતમુહૂર્ત પણ થવાનું છે. એ ટેગલાઇન તમે જોઈ રહ્યા છો, વિકસિત ભારત વિકસિત ગુજરાત. આ ટાઇટલ હેઠળ આ આખા કાર્યક્રમો, વિકાસના કાર્યક્રમોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. ત્યારે તૈયારીઓ હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આવતીકાલે આ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર એક મોટો કાર્યક્રમ થવાનો છે. કેપેસિટીની વાત કરું તો આ તમે જે 4 વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે, વોટરપ્રૂફ ડોમ છે કે જ્યાં હાલ જે તૈયારીઓ ચાલી રહી છે. અંદાજે 50,000થી વધારે લોકો આ ડોમમાં આવી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યાં વીઆઈપી મુવમેન્ટ પણ રહેવાની છે, એટલે વીઆઈપી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અલગ અલગ જે સેક્ટરના લોકો આવવાના છે, અલગ અલગ શહેરમાંથી, અમદાવાદની સિવાય અલગ અલગ શહેરમાંથી પણ લોકો અહીંયા આવવાના છે. ત્યારે તૈયારીઓ તમે જોઈ રહ્યા છો કે પૂરજોશમાં કરવામાં આવી રહી છે. એલઈડી સ્ક્રીન પણ મૂકવામાં આવ્યા છે કેમ કે વિશાળ ડોમ છે અને તમે જુઓ જ્યાં નજર જાય ત્યાં આ ડોમ જોવા મળી રહ્યો છે. એટલે કે લાંબા અંતર, એટલે કે જ્યાં ડોમની શરૂઆત થઈ રહી છે સ્ટેજથી આગળના હિસ્સામાં કે ત્યાં પણ સ્ક્રીન મૂકવામાં આવ્યા છે, જેથી કરીને જે લોકો અહીંયા આવનાર છે તેઓ સરળતાથી અને આસાનીથી જે કાર્યક્રમ છે એ નજીકથી નિહાળી શકે એ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કેમકે આ ગુજરાત યુનિવર્સિટીનું મોટું ગ્રાઉન્ડ છે કે જ્યાં જે વિશાળ સંખ્યામાં લોકોને સમાવી શકાય આ પ્રકારની વ્યવસ્થા છે, એટલે બની શકે કે આ ગ્રાઉન્ડને પસંદ કરવામાં આવ્યું છે. સાથે સાથે આ વખતે જ્યારે પ્રધાનમંત્રી અહીંયા આવી રહ્યા છે ત્યારે ખાસ મહત્વની વાત એ પણ છે કે પ્રધાનમંત્રી સતત 3જી વાર પ્રધાનમંત્રી બન્યા પછી તેમનો આ ગુજરાતમાં પહેલો પ્રવાસ છે. ત્યારે એ જેટલી જીત, વિશાળ જીત અને ભવ્ય જે જીત લોકસભા ચૂંટણીમાં થઈ હતી અને સતત 3જી વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા છે, ત્યારે એમના આગમનને લઈને કોઈ કચાસ બાકી ન રહી જાય અને જેટલું મોટું પદ અને હોદ્દો છે અને જેટલું મોટું વિશાળ કક્ષાનું નેતૃત્વ ભાજપમાં નરેન્દ્રભાઈ મોદીનું છે, એ જ પ્રકારે એમના હોદ્દાને શોભે એ પ્રકારેની વ્યવસ્થા અને એમનું સ્વાગત, એમનું સન્માન અહીંયા ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે. ત્યારે અહીંયા જોઈ રહ્યા છો કે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને હવે અંતિમ ઘડીએ આ કાર્યક્રમ જ્યારે થવાનો છે અહીંયા, ત્યારે એને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. એટલે કોઈપણ પ્રકારની કચાસ બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સુરક્ષા બંદોબસ્તની વાત કરીએ તો એક તરફ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને ઈદનો તહેવાર પણ આવી રહ્યો છે, ત્યારે સુરક્ષા બંદોબસ્ત પણ
કડકાઈથી અને ચોકસાઈ રાખવામાં આવી રહી છે. આ કાર્યક્રમની વાત કરું તો 2500 થી 2000 જેટલા પોલીસ કર્મીઓ સાથે સાથે અધિકારીઓ આઈપીએસ કક્ષાના હાજર રહેવાના છે. કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય આ કાર્યક્રમમાં અને સુરક્ષા બંદોબસ્તમાં એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગઈકાલે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હતા, તેઓ પણ અહીંયા સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા અને જરૂરી કેટલાક સૂચનો માર્ગદર્શન પણ આ કાર્યક્રમ સંદર્ભે આપવામાં આવ્યું હતું. અહીંયાથી 3 કિલોમીટર દૂર હેલીપેડ પણ તૈયાર કરવામાં આવ્યું છે કે જ્યાં દૂરદર્શનનું ગ્રાઉન્ડ આવેલું છે અંજની માતા મંદિરની સામે, ત્યાં પ્રધાનમંત્રી ઉતરવાના છે અને ત્યાંથી 3 કિલોમીટરનું અંતર કાપી અહીંયા ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પહોંચવાના છે. એટલે હાલ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને જે ફાઇનલ ટચ હોય છે એ ફાઇનલ ટચ આપવાનો પ્રયાસ પ્રધાનમંત્રીના આ વિશાળ કાર્યક્રમને આપવામાં આવી રહ્યો છે. ધ્રુવિશા, જોડાવા બદલ આભાર આપનો. વડાપ્રધાન મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે સાંજે 4:30 કલાકે વડસરની મુલાકાત લેશે. વડસરમાં એરફોર્સના નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે, તો મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદી વડસરથી ગાંધીનગર રાજભવન જશે. વડાપ્રધાન મોદી ગાંધીનગર રાજભવનમાં રોકાણ કરશે.